नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासेस में तमारू स्वागत है। आपणे धोरण 4 नी अंदर विषय इंग्लिश में यूनिट 3 नो अभ्यास करवानो छे। यूनिट 3 नु नाम छे माय फेमिली। माय फेमिली एटले के मारू कुटुंब। शुं थाय? मारू कुटुंब। યુનિટ 3 એટલે કે પાઠ 3 મારું કુટુંબ માય ફેમિલી એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। યુનિટ 3 ની અંદર એક્ટિવિટી નંબર 1 આપણે એક્ટિવિટી 1 નો અભ્યાસ કરીશું। એક્ટિવિટી અંદર 1 ની અંદર શું કહેવામાં આવ્યું છે કે આ ગીત સાંભળો અને ગાઓ। અહીંયા એક ગીત આપવામાં આવેલું છે, તે ગીત આપણે સાંભળવાનું છે અને ગાવાનું છે। ગીતનું નામ શું છે? ફિંગર ફેમિલી। શું નામ છે ગીતનું? ફિંગર ફેમિલી। હવે ફિંગર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ફિંગર્સ એટલે કે આપણી હાથની આંગળીઓ। શું થાય? આંગળીઓ। અને ફેમિલી એટલે કુટુંબ। તો કવિતાનું નામ શું થયું? આંગળીનું કુટુંબ। શું થયું નામ કવિતાનું? આંગળીનું કુટુંબ। તો કે આ કવિતા, કવિતાનું નામ છે ફિંગર ફેમિલી, આંગળીનું કુટુંબ। કવિતાને ઇંગ્લિશમાં શું કહેવાય? પોયમ। શું કહેવાય? પોયમ। તો હવે આપણે આ એક્ટિવિટી નંબર 1 ભણીશું। પહેલા તો આપણે કવિતાના દરેક શબ્દને આપણે વાંચતા આવડવો જોઈએ, તો જ આપણે આ કવિતાને સારી રીતે ગાન કરી શકીએ। જો આપણને આ શબ્દોને વાંચતા જ ન આવડે તો આપણે આ કવિતાનું ગાન કરી શકીએ નહીં। તો આપણે આપેલા કવિતાની અંદર આપેલા દરેક શબ્દને પહેલા તો આપણે સારી રીતે વાંચી લઈશું કે આ શબ્દો શું છે। એક એક શબ્દ ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો, તેથી તમે પણ આ કવિતાનું સરળતાથી ગાન કરી શકો। હું દરેક શબ્દને એક એક કરીને તમને સંભળાવું છું। ફાધર ફિંગર, ફાધર ફિંગર। વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ। જસ્ટ બિહાઇન્ડ યુ? મધર ફિંગર, મધર ફિંગર। વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ। જસ્ટ બિહાઇન્ડ યુ? બ્રધર ફિંગર, બ્રધર ફિંગર। વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ। જસ્ટ બિહાઇન્ડ યુ? સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર। વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ। જસ્ટ બિહાઇન્ડ યુ? બેબી ફિંગર, બેબી ફિંગર। વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ। જસ્ટ બિહાઇન્ડ યુ? તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાની અંદર દરેક શબ્દો એક જેવા છે, ફરક આ આપેલી દરેક પંક્તિમાં ફક્ત એક એક શબ્દ બદલાય છે, બાકી આ કવિતા આખી કેવી છે? એક જેવી। આ કવિતાની અંદર કોની કોની વાત કરવામાં આવી છે? ફક્ત કયા કયા શબ્દો બદલાય છે? એક તો કે ફાધર, ફાધર પછી છે મધર, મધર પછી બ્રધર, સિસ્ટર અને બેબી। ફક્ત આટલા શબ્દો બદલાય છે, બાકી આખી કવિતા કેવી છે? એક
એક જ જેવી છે. તમને એક પંક્તિ આવડે તો તમે આખી કવિતાને સારી રીતે ગાન કરી શકો છો. તો હવે આપણે આ કવિતાનું ગાન કરીશું, ત્યારબાદ આપણે આ કવિતાને સમજીશું. ફાધર ફિંગર, ફાધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ. મધર ફિંગર, મધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ. બ્રધર ફિંગર, બ્રધર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ. સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ. બેબી ફિંગર, બેબી ફિંગર, વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ, જસ્ટ બિહાઇન્ડ યુ. તો આ કવિતામાં કુલ કેટલા જણાની વાત કરવામાં છે? એક ફાધર, બે મધર, ત્રણ બ્રધર અને ચાર સિસ્ટર અને પાંચ બેબી. એટલે કે આપણા હાથની પણ કેટલી આંગળીઓ છે વિદ્યાર્થી મિત્રો? પાંચ. તો આ ગીતની અંદર પણ પાંચ લોકોની વાત કરવામાં આવી છે. આપણા ગીતની અંદર તમે આ ચિત્રમાં જોઈ શકો છો, ફાધર ફિંગર, મધર ફિંગર, આ બ્રધર ફિંગર, સિસ્ટર ફિંગર અને નાની આંગળીને શું કહેવાય? બેબી ફિંગર. પાંચે આંગળીઓને આપણને અહીંયા દર્શાવવામાં આવે છે કે આ ફાધર ફિંગર, આ મધર ફિંગર, આ બ્રધર ફિંગર, આ સિસ્ટર ફિંગર અને આ કોણ? સૌથી નાની આંગળીને કઈ આંગળી કહેવામાં આવી છે? બેબી ફિંગર. અને સૌથી મોટો અંગૂઠો, આપણા હાથનો અંગૂઠો, તેને કઈ આંગળી કહેવામાં આવે છે? ફાધર આંગળી. અને બીજા નંબરની આંગળી તો કે મધર ફિંગર. ત્યાર પછીની ત્રીજી આંગળી તો કે બ્રધર ફિંગર. ચોથી આંગળી સિસ્ટર ફિંગર અને પાંચમી આંગળી બેબી ફિંગર. હવે આ કવિતામાં શું કહેવામાં આવ્યું છે તે આપણે સમજીએ. તો કે ફાધર, ફાધર એટલે શું થાય? તમને ખબર છે કે આપણા પપ્પા, પિતા. શું કહેવાય? ફાધર એટલે પિતા. અને ફિંગર એટલે મેં તમને આગળ કીધું કે ફિંગર એટલે શું થાય? આંગળી. તો કે ફાધર ફિંગર, ફાધર ફિંગર એટલે શું થશે આનું ગુજરાતી? પિતાની આંગળી, પિતાની આંગળી. શું થશે? પિતાની આંગળી, પિતાની આંગળી. વેર આર યુ? વેર એટલે, વેર એટલે કે ક્યાં. શું થશે? વેર એટલે ક્યાં. આર, આર એટલે શું થાય? છો. શું થાય? છો. આર એટલે છો. અને યુ, યુ એટલે તમે. યુ ની પાછળ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. વેર એટલે ક્યાં. તો કે બીજી લીટીની અંદર શું કહેવામાં આવ્યું છે કે વેર આર યુ, એટલે કે વેર એટલે ક્યાં, આર એટલે છો અને યુ એટલે તમે. એટલે કે તમે ક્યાં છો. શું કહ્યું છે? કે તમે ક્યાં છો. તો ત્યાર પછીની આપણે ત્રીજી નંબરની પંક્તિ જોઈશું. હિયર, હિયર, હિયર એટલે શું થશે? અહીં. શું થશે? અહીં. ત્યાર પછી આઈ, આઈ એટલે હું. આપણે પોતે, આપણે પોતે હોય તો કે આઈ એમ, હું છું. આપણે પોતાને શું કહેવાય? આઈ. આઈ એટલે શું થાય? હું. એમ, એમ એટલે છું. શું થશે? એમ એટલે છું. ત્યાર પછીનું એક જ જેવું છે, હિયર આઈ એમ, હિયર આઈ એમ. આ બંને લીટીઓ કેવી છે? એક જેવી. હિયર આઈ એમ, તો આપણે જોયું કે હિયર એટલે અહીં, આઈ એટલે હું અને એમ એટલે છું. તો શું થયું? હું અહીં છું, હું અહીં છું. શું થયું? હું અહીં છું, હું અહીં છું. અથવા આપણે આ રીતે પણ કહી શકાય કે અહીં છું હું,
અહી છું હું એ રીતે પણ આપણે બોલી શકીએ. ત્યાર પછીની ચોથા નંબરની લીટી જસ્ટ બિહાઇન્ડ યુ. જસ્ટ એટલે કે શું થશે? બરાબર. જસ્ટ એટલે શું થશે? બરાબર. જસ્ટ એટલે કે બરાબર. બિહાઇન્ડ શું થશે? બિહાઇન્ડ એટલે પાછળ. શું થશે? પાછળ. અને યુ એટલે કે તારે. યુ એટલે તારે. તો ચોથા નંબરની લીટીનું ગુજરાત શું થશે? જસ્ટ બિહાઇન્ડ યુ એટલે કે બરાબર તારી પાછળ. આ રીતે આપણે બોલી શકીએ. તો હવે આપણે આખી પ્રવૃત્તિનું ગુજરાતી જોઈશું. ફાધર ફિંગર, ફાધર ફિંગર. વેર આર યુ? હિયર આઈ એમ, હિયર આઈ એમ. જસ્ટ બિહાઇન્ડ યુ. તો હવે આપણે બીજી પંક્તિનું ગુજરાતી જોઈશું. તો કે મધર ફિંગર, મધર ફિંગર. આમાં આ પહેલી જે પંક્તિ હતી એમાં આપેલા દરેક શબ્દ આ પંક્તિની અંદર ઉપયોગ થયેલા છે. ફક્ત પહેલા નંબરમાં જે ફાધરની જગ્યાએ શેનો ઉપયોગ કરેલો છે? મધર ફિંગર, મધર ફિંગર. તો કે મધર ફિંગર એટલે કે માતાની આંગળી, માતાની આંગળી. શું થશે? માતાની આંગળી, માતાની આંગળી. વેર આર યુ? શું થશે? વેર આર યુ એટલે આપણે આગળ જોઈ ગયા કે વેર આર યુ ગુજરાતી શું થયું? ક્યાં છો તમે. શું થશે? ક્યાં છો તમે. હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ શું થશે? બરાબર તારી પાછળ. શું થશે? મધર ફિંગર, મધર ફિંગર. માતાની આંગળી, માતાની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે, ક્યાં છો તમે. હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહી છું હું, અહી છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. ત્યાર પછી આગળની પંક્તિ બ્રધર ફિંગર, બ્રધર ફિંગર. હવે અહીંયા મધરની જગ્યાએ શાનો ઉપયોગ કર્યો? બ્રધરનો. તો બ્રધર એટલે શું થાય? ભાઈ. મધર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? માતા. અને બ્રધર એટલે શું થાય? ભાઈ. શું થાય? ભાઈ. તો હવે આનું ગુજરાતી શું થશે? બ્રધર ફિંગર, બ્રધર ફિંગર. ભાઈની આંગળી, ભાઈની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. બ્રધર ફિંગર, બ્રધર ફિંગર. ભાઈની આંગળી, ભાઈની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. દરેક પંક્તિનું ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કેવું છે? એક જેવું અને એકદમ સરળ. ફક્ત આપણને એક પંક્તિનું ગુજરાતી આવડે તો આપણે બધી જ પંક્તિનું ગુજરાતી સરળતાથી કરી શકીએ. ત્યાર પછી બ્રધર પછી શાની વાત કરી છે? સિસ્ટર. સિસ્ટર એટલે શું થાય? બહેન. શું થાય? બહેન. તો કે સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર. બહેનની આંગળી, બહેનની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. તો કે સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર. બહેનની આંગળી, બહેનની આંગળી. વેર આર યુ? ક્યાં છો તમે? હિયર આઈ એમ, હિયર આઈ એમ. અહીં છું હું, અહીં છું હું. જસ્ટ બિહાઇન્ડ યુ બરાબર તારી પાછળ. ત્યાર પછી છેલ્લી પંક્તિ બેબી ફિંગર, બેબી ફિંગર. બેબી. હવે બેબી એટલે શું થાય? નાનું બાળક. નાનું બાળક હોય તો તેને આપણે શું કહેવાય? બેબી. બેબી એટલે શું થાય? બાળક. તો કે બેબી એટલે બાળક. તો બાળકની આંગળી, બાળક.
क्या छो तमे? Where are you? એટલે ક્યાં છો તમે? Here I am. અહીં છું. Just behind you. બરાબર તારી પાછળ. તો આ પંક્તિમાં આપેલા દરેક શબ્દો કેવા હતા? સરળ હતા. ફક્ત આપણે એક પંક્તિનું ગુજરાતી ભાષાંતર કરી તો બીજી દરેક પંક્તિનું આપણે સરળતાથી ભાષાંતર કરી શકીએ છીએ. ફરી આપણે એકવાર આનું આખું ગુજરાતી જોઈ લઈએ. પિતાની આંગળી. Where are you? એકવાર ઇંગ્લિશમાં બોલું ત્યાર પછી ગુજરાતીમાં બોલું એટલે તમે સારી રીતે સમજી શકો. Father finger. Where are you? Here I am. Just behind you. પિતાની આંગળી. ક્યાં છો તમે? અહીં છું હું. બરાબર તારી પાછળ. Mother finger. Where are you? Here I am. Just behind you. માતાની આંગળી. ક્યાં છો તમે? અહીં છું હું. બરાબર તારી પાછળ. Brother finger. Where are you? Here I am. Just behind you. ભાઈની આંગળી. ક્યાં છો તમે? Here I am. અહીં છું હું. બરાબર તારી પાછળ. Sister finger. Where are you? Here I am. Just behind you. બહેનની આંગળી. ક્યાં છો તમે? અહીં છું હું. બરાબર તારી પાછળ. Baby finger. Where are you? Here I am. Just behind you. બાળકની આંગળી. ક્યાં છો તમે? અહીં છું હું. બરાબર તારી પાછળ. તો આ કવિતા સરસ મજાની કવિતા હતી જેની અંદર આપણી પાંચ આંગળીઓની વાત કરવામાં આવી હતી. પાંચ આંગળીઓમાંથી એક આંગળી હતી ફાધર ફિંગર, બીજી આંગળી હતી મધર ફિંગર, ત્રીજી આંગળી હતી બ્રધર ફિંગર, ચોથી આંગળી સિસ્ટર ફિંગર અને પાંચમી આંગળી બેબી ફિંગર. આ રીતે આપણી પાંચે ફિંગરની વાત આ કવિતાની અંદર કરવામાં આવી હતી. આ સરસ મજાની કવિતા તમારે પણ ઘરે સમજવાનું છે અને એના દરેક શબ્દનું ગુજરાતી તમારે ભાષાંતર શીખવાનું છે. આ દરેક શબ્દનું ભાષાંતર એકદમ સરળ છે. નીચેના શબ્દો મોટેથી બોલો, તે દરેક શબ્દ ફરતે જોડકણામાં ગોળ કરો. તો કયા શબ્દો છે એમાં? આ જે જોડકણા છે તેમાં નીચેના શબ્દોને શું કરવાનું છે? ગોળ, મોટેથી બોલવાના છે. તો કયા શબ્દ છે? ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ. આ દરેક શબ્દોને આપણે આપણી કવિતામાંથી શોધીને આપણે શું કરવાનું છે? ગોળ. તો ફાધર આપણે જોયું આપણી કવિતાની અંદર પહેલા નંબરમાં ફાધર, તો એના ઉપર આપણે શું કરીશું? ગોળ. ત્યાર પછી મધર, તો મધર ઉપર ગોળ. ત્યાર પછી બ્રધર ઉપર પણ ગોળ. સિસ્ટર ઉપર ગોળ. આઈ શબ્દ ક્યાં છે આપણી કવિતાની અંદર? દેખાય છે તમને ઘણા બધા આઈ અહીંયા આપેલા છે. તો આપણે બધા જ આઈ શોધીને શું કરીશું? તેના ફરતે ગોળ. ફાધર પણ જેટલી વખત હોય એટલી વખત આપણે એના પર ગોળ કરીશું. ફાધર પણ બે વખત છે, મધર પણ બે વખત છે, બ્રધર પણ બે વખત છે, સિસ્ટર પણ બે વખત છે. તો આઈ તો ઘણી બધી વખત છે, તો આપણે આઈ શોધીશું. અહીંયા છે આઈ, આ છે આઈ, ત્યાર પછી અહીંયા છે. આ રીતે આપણે બધા જ આઈ શોધીને તેના પર શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ગોળ રાઉન્ડ કરીશું. ત્યાર પછી બીજે કે આઈ દેખાય છે? અહીંયા છે. ઘણા બધા આઈ આપણા જોડકણાની અંદર કવિતાની અંદર આપવામાં આવેલા છે. તો દરેક આઈ શોધી આપણે તેના ઉપર ગોળ કરીશું. ત્યાર પછી યુ. હવે આપણે શું શોધવાનું છે? યુ. તો યુ કેટલા દેખાય છે? અહીંયા છે યુ. યુ પણ ઘણા બધા આપેલા છે, તો દરેક યુ ઉપર આપણે ગોળ કરીશું. તમે ધ્યાનથી એક એક શબ્દ જોશો એટલે તમને ઘણા બધા યુ અહીંયા દેખાય
છે બધા ઈ ઉપર આપણે શું કરવાનું છે ગોળ કરવાનું છે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ફાધર મધર બ્રધર સિસ્ટર આઈ અને યુ આ દરેક શબ્દ આપણે આપણી કવિતાની અંદરથી શોધવાના હતા અને તેના ઉપર ગોળ કરવાનું હતું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી આ કવિતા પૂર્ણ થાય છે ત્યાર પછી આગળના ટોપિકનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું